હવે થર્ડ ટોપિક ની અંદર આવતા રહે આપણો બરોબર છે એટલે કે થર્ડ લાઇટિંગ એરેસ્ટર વિચ ઇઝ અ હોર્નગેપ લાઇટિંગ એરેસ્ટર તો આગળની ડાયાગ્રામમાં મેં થોડા મોડિફિકેશન કરી દીધા તમે આગળનો વિડિયો તમે જોઈ ગયા ફોટો પર વિશે ખબર પડી ગઈ ચોક કોઈ વિશે ખબર પડી ગઈ તો એ હું એક્સપ્લેન નથી કરતો બરોબર છે હવે જે ડાયરેક્ટ આ વિડિયો જોવે છે આગળનો વિડિયો પહેલા મોકલી દઉં છું બરોબર આ વિડિયો સાથે કે સૌથી પહેલું રોડ ગેપ એરેસ્ટર પછી સ્પીયર ગેપ અને હોર્ન ગેપ જેથી તમને ડિટેલમાં આઈડિયા આવે ચલો તો ચોક કોઈનું આટલું બધું ફંક્શન ખબર છે આપણા માટે જે ન્યૂ છે એ આટલો પાર્ટ છે રાઈટ સો હોર્ન ગેપ એરેસ્ટર એટલે તમને પહેલા કીધું હોર્ન એટલે જે કાર અને બાઇકના હોર્નની વાત નથી થતી બરોબર એ હોર્ન નહીં હોર્ન એટલે કે શિંગડા બરોબર કેમ કે આનો શેપ તમે જોઈ શકો એનો આકાર જે છે શિંગડા જેવો છે એટલે આને નામ આપી દીધું હોર્ન ગેપ લાઇટિંગ એરેસ્ટર આનો ઉપયોગ ક્યારે થશે હાઈ કેપેસિટી માટે એનો ઉપયોગ થશે બરોબર છે આગળનો રોડ ગેપ અને સ્પીયર ગેપ થોડીક લો કેપેસિટી માટે હતું આ મીડિયમ ટુ હાઈ કેપેસિટી માટે યુઝ થશે હવે જો કેપેસિટી ઇન્ક્રીઝ થશે તો ઓબ્વિયસલી જ્યારે ઓવર વોલ્ટેજ આવશે ને તો એ ઇન્ક્રીઝ થશે ને તો જે કરંટ ડિસ્ચાર્જ થાય છે એટલે જેને આપણે કહીએ ફોલો કરંટ તો ફોલો કરંટ વધારે હશે તો ફોલો કરંટ જો વધારે હોય તો લાઇટિંગ એરેસ્ટરને ડેમેજ કરી શકે બરોબર છે તો ઈ અસર લિમિટ કરવા માટે આપણે અહીંયા સિરીઝમાં લાઇટિંગ એરેસ્ટર સાથે સિરીઝમાં રેઝિસ્ટન્સિસ કનેક્ટ કરી ગયા છીએ ટુ લિમિટ ધીસ ફોલો કરંટ તો આ ફોલો કરંટને લિમિટ કરવા માટે ફોલો કરંટ એટલે કે જ્યારે સ્પાર્કિંગ થાય ત્યારે લાઇટિંગ એરેસ્ટરમાંથી જે કરંટ ડિસ્ચાર્જ થાય છે ફ્લો થાય છે એને કહેવાશે ફોલો કરંટ તો એને લિમિટ કરવો પડશે હવે કેમ આગળમાં લિમિટ ના કરવો પડ્યો કેમ કે તો લો કેપેસિટી માટે હતું તો ફોલો કરંટ ઓછો હોય તો એમાં એટલું ધ્યાન રાખવાની જરૂર નથી આમાં હાઈ કરંટ હશે ત્યારે ડિસ્ચાર્જ થશે ત્યારે એટલે અત્યારે ટ્રાન્સફોર્મર તો ફંક્શનમાં હશે વર્કિંગમાં હશે તો પ્રાઇમરી સેકન્ડરી સેકન્ડરી આવી રીતે અહીંથી ડિસ્ટ્રીબ્યુટ થાય છે તો જ્યારે ત્રણ કન્ડિશન વળી પાછી આમાં પણ નોર્મલ વર્કિંગ કન્ડિશન હશે ત્યારે પાવર ફ્લો થશે એટલે નોર્મલ વોલ્ટેજ હશે તો વચ્ચેની હવાનું બ્રેકડાઉન નહીં થઈ શકે કેમ કે નોર્મલ વોલ્ટેજ છે હવે જ્યારે ટ્રાવેલિંગ વેવ આવશે અને મેં તમને આગળના વિડીયોમાં કીધું કે ટ્રાવેલિંગ વેવ આવશે તો બહારથી આવશે ને પોલ ઉપરથી ટ્રાવેલિંગ વેવ ટ્રાન્સફોર્મરનો અંદર જવાની ટ્રાય કરશે તો બહારથી ટ્રાવેલિંગ વેવ આવશે હવે જે ટ્રાન્સફોર્મરમાં નહીં જાય કેમ કે એને ચોક કોઈ અટકાવી દેશે એનું વર્કિંગ મેં તમને સમજાવી દીધું તો હવે એના માટે એક જ રસ્તો છે કે ડાયવર્ટ થશે કમ્પલસરી અર્થિંગમાં અને આ વખતે તરત જ ફેઝમાં ડ્રો કરી દીધું આર સાથે વાય સાથે અને બી સાથે લાઇટિંગ એરેસ્ટર પ્લેસ કરી દે જેથી તમને ખ્યાલ આવે અને એનું ડાયમેન્શન ચાઈને આ ખાસ કરીને આવી રીતે મૂકેલું છે કે જેથી આર ઓટોમેટિકલી ક્વિન્ચ થાય આર ક્વિન્ચિસ ઓટોમેટિકલી આ એનો એડવાન્ટેજ થઈ ગયો અને ફોલો કરંટ લિમિટ કરશે હવે આ કેવી રીતે ક્વિચ થશે ચાલો સપોઝ કે ટ્રાવેલિંગ વેવ આવે છે ટ્રાવેલિંગ વેવ એટલે કે એક જાતના ઓવર વોલ્ટેજ થાય છે ઓવર વોલ્ટેજ થાય છે તો હવે વોલ્ટેજ વધારે છે ને તો વધારે વોલ્ટેજ વચ્ચે લેવાનું બ્રેકડાઉન કરી શકે કે ડાયલેક્ટ્રિસન હવે વીક થઈ જશે ઓવર વોલ્ટેજને લીધે તો અહીંયા નાનું એવું આવું સ્પાર્કિંગ થશે તને ત્રણ બરોબર જેમ સર્કિટ બ્રેકરમાં આપણે આર્ક ખાતીથી સેમ ટુ સેમ એ આર્ક જનરેટ થશે કે જે કરશે શું કે અહીંથી જે ઓવર વોલ્ટેજ આવ્યો એને અર્થિંગમાં એટલે કે ગ્રાઉન્ડમાં ડાયવર્ટ કરી દેશે કે જેથી એ ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગને અસર ના કરે હવે થશે શું કે અહીંયા આર્ક જનરેટ થશે ને તો આર્ક જનરેટ થશે આર્કને ક્વિન્ચ કરવાની સિસ્ટમ આપણે સર્કિટ બ્રેકરમાં તમને શીખવાડી દીધી બરોબર છે કે આર્કની લંબાઈમાં વધારો કરીને ક્વિન્ચ કરો તો અહીંયા એ સિસ્ટમનો એપ્લાય કર્યો છે હવે આર્ક થશે એટલે હીટ જનરેટ થશે હીટ એટલે કે ગરમી તો આટલો આજુબાજુનો જેટલો પાર્ટ છે ને રિજિયન છે ને અહીંયા એકદમ ગરમ ગરમી ઉત્પન્ન થશે તો હીટને લીધે પ્રેશર વધે તો એ પ્રેશર અને ગરમીને લીધે આ આર્ક જે જનરેટ થઈ ને ઓટોમેટિકલી પ્રેશરને લીધે ઉપર જશે આર્ક તો આર્ક હવે એનું ડાયમેન્શન તમે જોઈ શકો છો આર્ક જેમ જેમ ઉપર જશે એમ તમે જોઈ શકો છો કે એની લેન્થ ઓટોમેટિકલી વધતી જશે હવે સમજી ગયા આવી રીતે અને લાસ્ટમાં હેવી આર્ક આવી રીતે જનરેટ થાય તો હવે સમજી ગયા આર્કની લેન્થ ઓટોમેટિકલી વધતી જશે ને ધીરે ધીરે પાતળી થતા થતા ઓટોમેટિકલી ક્વિન્ચ થઈ જશે તો આગળના બંને એરેસ્ટર કરતા આ વધારે યુઝફુલ થયું આપણા માટે કે આર્ક ઓટોમેટિકલી ક્વિન્ચ થઈ જાય એટલે કે જ્યારે ટ્રાવેલિંગ વેવ આવશે ઓવર વોલ્ટેજ આવશે તો ઓટોમેટિકલી ગ્રાઉન્ડ થઈ ગયા હશે અને આપણો પાવર સપ્લાય ફેલ ના થાય આપણને ખબર નહીં પડે ટ્રાન્સફોર્મરને ખબર નહીં પડે
બરોબર છે ત્યારે આગળનામાં શું થતું સર્કિટ બ્રેકર ઓપરેટ થતું એટલે પાવર સપ્લાય ઇન્ટરપ્ટ થતો તો જે ની સેટ વોલ્ટેજ આમાં ઓવરકમ થઈ ગયો ત્યાંથી જે ઓવર વોલ્ટેજ આવે ઓટોમેટિકલી ડાયવર્ટ થઈ જશે લાઇટિંગ રેસ્ટર નું વર્કિંગ કરી દેશે તો આટલું સિમ્પલ વર્કિંગ છે હવે આગળનું સમજી ગયા પછી તો આ ડાયાગ્રામ ઉપરથી ખબર પડી ગઈ હશે અને હું તમને ઇમેજીસ અને વિડિયો જે છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું બરોબર છે જેથી તમને ખ્યાલ આવે ચલો તો પણ હવે પછી હવે આનો ડિસએડવાન્ટેજીસ પણ છે ડિસએડવાન્ટેજ જો મોટા મોટો જે છે કે લાઇટિંગ એરેસ્ટરનો આકાર આવી રીતે છે ને તો એક ખુલ્લામાં હશે હવે ખુલ્લામાં હશે તો એક્સટર્નલ જે બધી એક્સટર્નલ ઇફેક્ટ એના ઉપર પડશે એટલે કે એને શોર્ટ કરી દેશે શોર્ટ કરી દેશે એટલે શું કે હું તમને કહું કે સપોઝ કે બર્ડ્સ છે બરોબર પક્ષી છે તો એને આવી રીતે ખુલ્લામાં જો બે આવી રીતે હોન એટલે કે આ જે કન્સ્ટ્રક્શન દેખાય તો એ શું કરે છે આપણે જેમ આગળ આપણે વાતચીત કરી હતા ફર્સ્ટ ચેપ્ટરમાં કે બર્ડ્સ છે એટલે પક્ષી જે છે ને આને શોર્ટ કરી દે કઈ રીતે કે ધારો કે પક્ષી જે છે માળો બાંધવા આવે તો એ માળામાં સપોઝ કે લાકડાની બદલે વાયરનો પટકો આવી જાય તો વાયરનો પટકો આવી જાય ને અહીંયા મૂકે જોઈએ હવે સમજી ગયા અને બર્ડ્સ ખાસ કરીને આવા બધામાં એનો માળો બાંધવાનું વધારે પસંદ કરે છે કે નીચેથી એનો પાયો બેઝ તૈયાર જ છે એટલે એને પાયો ખોદવો ના પડે બરોબર રાઈટ ચોસાપાનો એવું લખતા નહીં એક્ઝામમાં ચાલો તો અહીંયા ઉપર સપોઝ કે વાય તો શોર્ટ થઈ ગયું એનો મતલબ કે નોર્મલ કન્ડિશન હતી ઉપરથી બર્ડ્સ આવ્યો બર્ડ્સે આને વાયરથી શોર્ટ કર્યું અથવા તો ઝાડવાની ડાળી પડી જશે બરોબર કે બ્રાન્ચ પડી જાય એકાદા ટ્રીની ડાળી પડી જાય તો પણ એ એકબીજાને શોર્ટ કરી શકે બે બે વચ્ચે બહુ બધો ગેપ ના હોય તો એકબીજાને ડાળી પડે તો એકબીજાને કનેક્ટ થઈ જાય બરોબર તો એ બધા એક્સટર્નલ પેરામીટર જે છે એના ઉપર અસર કરે છે બીજો ડિસએડવાન્ટેજ થતો લિમિટેશન છે કોરોઝન કોરોઝન એટલે કે કાટ એટલે આ વાતાવરણમાં ખુલ્લામાં છે તો આ સળિયા જે છે ધીરે ધીરે કટાઈ જશે તો ઈ એના ઉપર એ બધું એક મેન્ટેનન્સ કરવું પડશે પછી જે છે પીટિંગ 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 એટલે કે એને કહેવાય ખવાણ હવે ખવાણ એટલે કે તમે આવું જોયું હોય કે આ સ્ટીલના સળિયા હોય એ જ્યારે કટાઈ જાય પછી ઉપરનો કાટ જો ઉખડી જાય તો અંદર આવી રીતે ખાડા પડી જાય તો આ જે ખાડા પડી જાય ને એને કહેવાય પીટિંગ તો એ એના પરફોર્મન્સને તો અસર કરી શકે ને બરોબર છે અને એનો ઓપરેટિંગ ટાઈમ વધારે છે નિયરલી 3 સેકન્ડ જેટલો એનો ઓપરેટિંગ ટાઈમ છે ઓપરેટિંગ એટલે કે ક્વિંચ કરવાનો એટલે કે જેવા ઓવર વોલ્ટેજ આવશે ને એને ડાયવર્ટ કરવા માટે 3 સેકન્ડ જોશે તો આનો ઓપરેટિંગ ટાઈમ વધી ગયો કેમ તો કે આર્કના અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે અને ક્વિંચ થવા માટે થોડો ટાઈમ લેશે બરોબર તો આટલું તમારે વર્કિંગ પ્રિન્સિપલ એની ડાયાગ્રામ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એનું વર્કિંગ સમજાવવું પડશે રાઈટ તો આ આપણા માટે થઈ ગયું થર્ડ હોમ ગેપ એરેસ્ટર રાઈટ આઈ હોપ કે આ બધું સમજાઈ ગયું હશે અને હવે હું નેક્સ્ટ તમને મલ્ટી ગેપ એરેસ્ટર પણ સેન્ડ કરું ચલો આટલું હવે કમ્પ્લીટ કરે થેન્ક યુ